नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित अंदर श्रेणी और श्रेढ़ी विषय भणवाना छे। तमे धोरण 10 नी अंदर श्रेणी विषय तमे थोड़ू भण्या छो, बराबर? समांतर श्रेणी विषय धोरण 10 नी अंदर आवतो छे, एनी अंदर पदो मेळवानो, पदोनो सरवाळो मेळवानो, बराबर? आपणे थोड़ू बेसिक जोईए छे श्रेणी अने श्रेढ़ी। कदाच श्रेढ़ी विषय तमने ख्याल न होई शके, पण श्रेणी विषय तो जरूर ख्याल हशे। चलो आपणे जोईए छे। निश्चित कोई पद्धति ने अनुसरे, एनी अंदर पदों आवे, पण पदों एवी रीते होय के कोई निश्चित पद्धति ने अनुसरे। જેમ કે એની અંદર ભાગો પડે છે સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, બરાબર? તો સમાંતર શ્રેણીની અંદર જે પદ હોય છે એની અંદર દરેક પદ વચ્ચેનું અંતર સમાન હોય છે, 2, 4, 6, 8, 10, 5, 10, 15, 20 એ રીતે। સમગુણોત્તર શ્રેણી હોય છે એની અંદર ગુણોત્તર સમાન હોય છે, બરાબર? એટલે કે કઈક સંખ્યા ગુણાય છે 2, 4, 8, 16, 32 એ રીતે, એટલે કે સમાંતરમાં કઈક સંખ્યા ઉમેરાતી જાય છે અને સમગુણોત્તર શ્રેણીમાં કઈક સંખ્યા ગુણાતી જાય છે, બરાબર? આ શ્રેણીના પ્રકાર વિશે આપણે જોયું। હવે પહેલા થોડું બેઝિક જોઈએ, એટલે કે નિશ્ચિત પદ્ધતિને અનુસરે। નિશ્ચિત પદ્ધતિ એટલે એની અંદર ફિક્સ હોય છે કે દરેક પદ વચ્ચે કંઈક અંતર સમાન હોય, ગુણોત્તર સમાંતર હોય, અથવા કોઈ બીજી રીત પણ હોય શકે, મતલબ કોઈ ચોક્કસ પદ્ધતિને અનુસરે એ રીતના જે પદોની ગોઠવણી આવે એને આપણે શ્રેણી કહીશું। ત્યારબાદ છે શાંત અને અનંત શ્રેણી। શાંત શ્રેણી એટલે કે જેની અંદર પદોની સંખ્યા નિશ્ચિત હોય છે, બરાબર? પદોની સંખ્યા નિશ્ચિત હોય છે તેવી શ્રેણીને આપણે શાંત શ્રેણી કહીશું, અને પદોની સંખ્યા અનિશ્ચિત હોય, અનંત સુધી ચાલે એવી શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીશું। એટલે લખવું હોય તો શાંત શ્રેણી એટલે કે જેની અંદર પદોની સંખ્યા નિશ્ચિત છે। પદોની સંખ્યા નિશ્ચિત એટલે કે ફિક્સ પદ છે, એની અંદર કેટલા પદ છે, 2 પદ, 5 પદ, 7 પદ, 10 પદ આપણને ક્લિયર થવું છે। પણ અનંત શ્રેણીની અંદર પદો કેટલા છે આપણને ખબર હોતી નથી, દર અનંત સુધી ચાલે છે। એટલે એનું ઉદાહરણ લખવું ડાયરેક્ટ લખી શકે, બરાબર? આમાં પદોની સંખ્યા અનિશ્ચિત છે, પદોની સંખ્યા અનિશ્ચિત છે। મારે શાંત શ્રેણીનું ઉદાહરણ લખવું હોય તો હું આ રીતે લખી શકું, ઉદાહરણ તરીકે 3, 5, 7, 9, 11, 13 આ રીતે એક શ્રેણી લખી છે, બરાબર? આ પદો ફિક્સ છે, 1, 2, 3, 4, 5, 6 પદો છે, એનો મતલબ કે આ શાંત શ્રેણી છે। ત્યારબાદ એક બીજી શ્રેણી લખું છું જેની અંદર પદોની સંખ્યા અનિશ્ચિત છે, જેમ કે 2, 4, 6, 8, 10 ડોટ 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 ઉદાહરણ તરીકે, બરાબર? આનો મતલબ છે 2, 4, 6, 8, 10 પછી પદ અટકતા નથી, ડોટ 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 એનો મતલબ અનંત સુધી ચાલે છે। એટલે કે આ જે પણ શ્રેણી બનશે એ અનંત શ્રેણી બનશે। એટલે શાંત શ્રેણીની અંદર પદોની સંખ્યા નિશ્ચિત હોય, પણ એ સંખ્યા જો એ શ્રેણી અનંત હોય તો એની અંદર પદોની સંખ્યા અનિશ્ચિત હોય। ત્યારબાદ જે મુખ્ય વસ્તુ આપણે ભણવાના છે, જોવાના છે શ્રેણી અને શ્રેઢીનો તફાવત, કદાચ તમને ન ખ્યાલ હશે। આપણે શ્રેણીને અંગ્રેજીમાં સિક્વન્સ કીધું અને શ્રેઢીને સિરીઝ કીધું, આ થોડું કન્ફ્યુઝન વાળું છે, બરાબર? એક ઉદાહરણ તરીકે, જેમ કે ક્રિકેટ મેચ રમવાની હોય, ભારત ઓસ્ટ્રેલિયાની મેચ છે, આપણે પેપરમાં શું વાંચીએ, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડે શ્રેણીનો 20 તારીખથી પ્રારંભ થશે, બરાબર? વન ડે શ્રેણી એમ લખે છે પેપરમાં। એ જ વસ્તુ જ્યારે તમે કોઈ ઇંગ્લિશ કોમેન્ટરી ચાલતી હોય અથવા ટીવીમાં જોતા હોય તો શું લખાય, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સિરીઝ સ્ટાર્ટ ફ્રોમ 28, બરાબર? એટલે કે 20 તારીખથી સ્ટાર્ટ થશે। તો ગુજરાતીમાં શ્રેણી કહે છે અને અંગ્રેજીવાળા લખે કે ના કે ઇન્ડિયા ઇંગ્લેન્ડની, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સિરીઝ ચાલતી હોય। એકચ્યુઅલી આ કન્ફ્યુઝિંગ છે, શ્રેણીને અંગ્રેજીમાં સિક્વન્સ કહેવાય, સિરીઝ ના કહેવાય, પણ આપણે બધું મિક્સઅપ થાય છે। આપણે ગુજરાતીમાં શ્રેણી બોલીએ છીએ, વન ડે શ્રેણી, ભારત અને ઓસ્ટ્રેલિયાની વન ડે શ્રેણી રમવાની, અંગ્રેજીમાં ઓડીઆઈ સિરીઝ રમવાની એમ કહીએ છીએ, બરાબર? અથવા ટી ટ્વેન્ટી શ્રેણી, પેલોમાં ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની છે। એટલે એકચ્યુઅલી શ્રેણી એ સિક્વન્સ છે અને શ્રેણીને સિરીઝ કહેવાય છે, બરાબર? હવે બે વચ્ચે શું ફરક છે એ આપણે જોઈએ છીએ, બરાબર? તો શ્રેણી જે છે ને, શ્રેણીની અંદર ફક્ત પદો આવેલા હોય છે, શ્રેણીની અંદર પદો આવેલા હોય છે, જ્યારે શ્રેણીની અંદર પદોનો સરવાળો હોય છે। શ્રેણી એટલે પદોનો સરવાળો અને શ્રેણી એટલે ફક્ત પદો, બરાબર?
એટલે આપણે જ્યારે મેચ ની વાત કરીએ ક્રિકેટની તો પહેલી મેચ હોય, બીજી મેચ હોય, ત્રીજી મેચ હોય, આ મેચ બધી ભેગી થતી જાય અને છેલ્લે જ્યારે આપણે મેચ રમવાનો હોય ત્યારે આગળની બધી રમાઈ ગયેલી હોય, એટલે કે મેચ ભેગી થઈ ગયેલી હોય, એટલે આપણે એને સિરીઝ તરીકે પણ બોલીએ છીએ. બરાબર, એટલે એને સિરીઝ કહીએ છીએ. બાકી તમે ક્રમમાં લો એક બે ત્રણ એમ પદ ટોટો એને શ્રેણી કહેવું પડે. હવે શ્રેણી એટલે પદો અને શ્રેણી એટલે પદોનો સરવાળો. બરાબર, તો શ્રેણી એટલે જે પદ આવે ને તેને આપણે આ રીતે દર્શાવવું, પહેલું પદને એ વન, બીજું પદને એ ટુ, ત્રીજું પદને એ થ્રી, ચોથું પદને એ ફોર, ડોટ 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 આ રીતે ચાલ્યા કરે છે. અને એ રીતે ચાલતા એનું પદ જે આવે ને આપણે એ એન કહીશું. બરાબર, એટલે કે શ્રેણીના પદો આવશે એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, ડોટ 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 એ. બરાબર, સ્મોલ એ વડે દર્શાવીએ છીએ આપણે શ્રેણીમાં. એ જ રીતે જ્યારે આપણે શ્રેણીના પદો આવશે એને આપણે કેપિટલ એસ વડે દર્શાવશું, એટલે કે એનું જે પહેલું પદ આવશે એને એસ વન કહીશું, બીજું પદ આવશે ને S2, ત્રીજું પદ આવશે S3, આ રીતે ચાલતું રહેશે. બરાબર, અને જ્યારે એનું એનું પદ આવશે એને Sn કહીશું આપણે. એટલે શ્રેણીને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ અને શ્રેણીને આપણે કેપિટલ S વડે દર્શાવીએ છીએ. હવે આપણે એ બે વચ્ચેનો સંબંધ કેવી રીતે છે એના વિશે જોઈએ. તો હંમેશા એક વસ્તુ કાળજી રાખજો કે શ્રેણી અને શ્રેણીનું પહેલું પદ હંમેશા સમાન જ હોય છે. શ્રેણી અને શ્રેણીનું પ્રથમ પદ હંમેશા સમાન હોય છે. બરાબર, એટલે કે S1 is always A1, S1 is always A1, S1 એટલે શ્રેણીનું પહેલું પદ, S2 એટલે A1 એટલે કે શ્રેણીનું પહેલું પદ. બીજું પદની ચર્ચા કરીએ તો શ્રેણીનું બીજું પદ એ શ્રેણીના પ્રથમ બે પદોનો સરવાળો છે. શ્રેણીનું ત્રીજું પદ એ શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો છે. બરાબર, એટલે કે પહેલું પદ બંનેનું સમાન આવે. શ્રેણીનું બીજું પદ એટલે કે શ્રેણીના પ્રથમ બે પદનો સરવાળો, શ્રેણીનું ત્રીજું પદ એટલે કે શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો. એ રીતે આગળ જતા જઈએ આપણે S4 લઈએ તો શ્રેણીના ચાર પદોનો સરવાળો. બરાબર, આગળ વધતા જઈએ અને શ્રેણીનું એનું પદ લેવું હોય મારે, જો શ્રેણીનું એનું પદ લેવું હોય તો મારે શ્રેણીના n પદોનો સરવાળો કરવો પડે. એટલે કે હું એને આ રીતે લખી શકું a1 plus a2 plus a3 plus a4 plus dot 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 an. એટલે કે શ્રેણી એ ફક્ત પદ દર્શાવે છે, શ્રેણી એ પદોનો સરવાળો દર્શાવે છે. બંનેનું પ્રથમ પદ સમાન હોય છે. શ્રેણીનું બીજું પદ એ શ્રેણીના બે પદોનો સરવાળો છે. શ્રેણીનું બીજું પદ એ શ્રેણીના ત્રણ પદોનો સરવાળો છે. શ્રેણીનું ચોથું પદ એ શ્રેણીના ચાર પદોનો સરવાળો છે. એ જ રીતે શ્રેણીનું એનું પદ એ શ્રેણીના એન પદોનો સરવાળો છે એમ કહી શકાય. હવે આપણે એક એને એક્ઝામ્પલ લઈએ છીએ કે જેના બે એક્ઝામ્પલ લખ્યા છે એક અને બે, એની અંદર શ્રેણી અને શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવવાના છે. એટલે કે શ્રેણીના ત્રણ પદ કયા આવે અને શ્રેણીના ત્રણ પદ કયા આવે છે આપણે જોવું છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ નંબર વન. એની અંદર આપણે an, an નો મતલબ થાય એનું પદ, સાનું એનું પદ. તો સ્મોલ એ છે એટલે કે શ્રેણી, શ્રેણીનું એનું પદ આવી ગયેલું છે આપણે. બરાબર, એના પરથી શ્રેણી અને શ્રેણીના પ્રથમ ત્રણ પદ મેળવવાના છે. શ્રેણીના પ્રથમ ત્રણ પદ એટલે આપણને ખબર છે a1, a2 અને a3. તો an આપી દીધું છે જનરલી આપણે. આપણે n માં પદની અંદર પ્રથમ પદ જોયું હોય એ વન જોતું હોય તો આપણે એની જગ્યાએ વન રિપ્લેસ કરીએ એટલે એ વન મળી જશે, ટુ લઈએ અને થ્રી લઈએ એટલે એ ટુ અને એ થ્રી મળી જશે. એટલે કે એની અંદર n બરાબર હું એક લઈ લઉં, n બરાબર ટુ લેવા અને n બરાબર થ્રી લેવા. બરાબર, હવે જો an આપી દીધું છે આપણે, જનરલ એક પ્રમાણિત સ્વરૂપ આપી દીધું છે n માં પણ, એની અંદર એની અલગ અલગ કિંમત લેતા એનું પદ છે તો પહેલું બીજું ત્રીજું ચોથું પદ મળતા રહેશે. ચલો એન બરાબર વન લેવું છું અહીંયા, એટલે કે એની જગ્યાએ વન એટલે એ વન. ડાબી બાજુ જો વન મૂકે તો જમણી બાજુ કમ્પલસરી વન જ મૂકવું પડે. એટલે કે વન કૌંસમાં વન પ્લસ ટુ, વન પ્લસ ટુ એટલે કે થ્રી, એટલે કે વન ઇન્ટુ થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી. એટલે કે શ્રેણીનું પ્રથમ પદ બનશે ત્રણ. ત્યારબાદ એન બરાબર ટુ લેતા એ ટુ ઇઝ ઇક્વલ ટુ, જ્યાં એન છે ત્યાં ટુ લીધું, ડાબી બાજુ ટુ લીધું તો જમણી બાજુ કમ્પલસરી ટુ જ લેવું પડે. એટલે કે ટુ ઇન્ટુ ટુ પ્લસ ટુ, ટુ ટુ પ્લસ ટુ એટલે કે ફોર, ફોર ઇન્ટુ ટુ એટલે કે એટ. શ્રેણીનું બીજું પદ બનશે આઠ. સેમ ત્રણ લેતા એ થ્રી, એન બરાબર ત્રણ ને ડાબી બાજુ લીધું છે તો જમણી બાજુ પણ જે એન છે ત્યાં આપણે ત્રણ મૂકવાનું એટલે ત્રીજું પદ મળશે. બરાબર, થ્રી ઇન્ટુ થ્રી પ્લસ ટુ, થ્રી ઇન્ટુ ફાઈવ એટલે કે ફિફ્ટીન. એટલે કે શ્રેણીના ત્રણ પદ આપણને મળે છે ત્રણ, આઠ અને પંદર. હવે શ્રેણીના પદ એટલે કે એસ વન, S2 અને S3 આ ત્રણ આપણે ફાઇન્ડ કરવું છે. બરાબર, તો શ્રેણી અને શ્રેણીનું પ્રથમ પદ તો સમાન જ થવાનું છે, એટલે કે S1 equal to A1, એટલે કે A1 આપણી પાસે છે ત્રણ. શ્રેણી અને શ્રેણીનું
શ્રેણી નું બીજું પદ છે એટલે કે શ્રેણી ના પ્રથમ બે પદો નો સરવાળો થશે એટલે કે a1 + a2 a1 છે 3 અને a2 આપણે ફાઇન્ડ કર્યું છે 8 8 ને 3 11 શ્રેણી નું બીજું પદ એટલે કે શ્રેણી ના ત્રણ પદો નો સરવાળો થશે એટલે કે a1 a2 a3 3 + 8 + 15 એટલે કે 8 ને 3 11 અને 15 એટલે કે ટોટલ થઈ જશે 26 બરાબર આના પરથી આપણને મળે છે કે શ્રેણી ના ત્રણ પદો શ્રેણી ના પ્રથમ ત્રણ પદો કયા કયા છે 3 8 15 છે 3 8 15 છે અને શ્રેણી ના પદો કયા છે શ્રેણી ના ત્રણ પદો શ્રેણી ના પ્રથમ ત્રણ પદો કયા કયા છે તો પહેલું આવ્યું 3 ત્યારબાદ 11 અને ત્યારબાદ 26 3 11 અને 26 છે આ રીતે આપણે શ્રેણી અને શ્રેણી ના પદ ફાઇન્ડ કરી શકીએ એક બીજો પણ એક એક્ઝામ્પલ છે જેની અંદર a = 2n લીધું છે આપણે બરાબર an = 2n આપણે શ્રેણી ના ત્રણ પદ માટે n ની કિંમત મૂકીશું અને ત્યારબાદ શ્રેણી ની કિંમત મૂકીશું n = 1 2 અને 3 જો n બરાબર આપણે 1 લઈએ છે તો અહીંયા મળશે 2 + 1 એટલે 2 બરાબર n બરાબર 2 લઈએ તો 2 + 2 એટલે કે 4 અને 2 + 3 એટલે કે 8 આપણે n ની કિંમત 1 મૂકી 2 મૂકી અને એ 3 મૂકી છે એટલે આપણે શ્રેણી ના ત્રણ પદ પડી ગયા હવે શ્રેણી ના પદ માટે s1 s2 અને s3 તો આપણને ખબર છે કે s1 અને a1 તો સમાન જ હોય છે s2 એટલે a1 + a2 અને s3 એટલે a1 + a2 + a3 બરાબર તો પહેલું પદ a1 છે આપણી પાસે 2 અહીંયા છે a1 + a2 એટલે કે 2 + 4 એટલે કે 6 અને અહીંયા છે 2 + 4 + 8 એટલે કે 4 8 અને 4 12 અને 2 એટલે કે ટોટલ 14 એટલે શ્રેણીના ત્રણ પદો શ્રેણીના પ્રથમ ત્રણ પદો કયા છે આપણી પાસે 2 4 8 અને શ્રેણીના પ્રથમ ત્રણ પદો શ્રેણીના પ્રથમ ત્રણ પદો આપણી પાસે મળે છે 2 6 14 2 6 14 છે આ રીતે આપણે શ્રેણી અને શ્રેણીના પદો શોધી શકીએ સિમ્પલ છે કે શ્રેણીના પદ આવે ને શ્રેણી એટલે કે પદોનો સરવાળો અહીં આપણે ચર્ચા કરી ફક્ત મે ત્રણ પદની આ રીતે તમે આગળ જતા 5 10 15 n પદ સુધી આપણે ફાઇન્ડ કરી શકીએ આપણી પાસે છે કે શ્રેણી n ઉપર હોય તો શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો થાય બરાબર એટલે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી શ્રેણી અને શ્રેણી શ્રેણી અને શ્રેણી શ્રેણી એટલે જેમાં ફક્ત પદો આવવાના છે અને શ્રેણી એટલે કે જેમાં પદોનો સરવાળો આવવાનો છે બરાબર અને શ્રેણી શ્રેણીના પદો પરથી શ્રેણીના પદો કેવી રીતે ઘટાડી એ આપણે જોયું છે બરાબર હવે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી પણ આવે છે શ્રેણીના પ્રકારમાં જેને આપણે આગળના લેક્ચરમાં જોઈશું